કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં જ હશો. આ તમને એક વાત કરવી છે. આ તમને એમસીક્યુની વર્કશીટ મોકલાવી, જેમાં લગભગ 55 જેવા ક્વેશ્ચન્સ છે. તમે માનશો નહીં, તમારા બંને ક્લાસમાંથી ટોટલ 62 છોકરાઓ એવા છે કે જેમણે એ વર્કશીટ અત્યાર સુધી પૂરી કરી અને સબમિટ કરી નાખી છે. એટલે કરવાવાળા બહુ જ સરસ કામ કરે છે. બાકી જે બાકીના છે એ પણ બહુ સારી રીતે કામ કરે એવી મારી અપેક્ષા છે. અને મને ખ્યાલ જ છે તમે બધાએ મારી વાત માનો છો. કંઈક ને કંઈક હૃદયમાં તમે મને સ્થાન આપેલું છે, એટલે મન નિરાશ નહીં કરો અને સારું કામ કરશો જ. બાકી આમે તમને ખબર છે મારા હૃદયમાં 4 ચેમ્બર છે, જેમાંથી 1 ચેમ્બર તો મેં તમને આપી દીધેલી છે. પહેલાંય આપણે વાત કરેલી જ છે. ઓકે, સારું, ચાલો હવે આજે આપણે એક નવો ટોપિક ભણીએ છીએ, વિદ્યુત ફ્લક્સ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આના ઘણા બધા પ્રશ્નો કોમ્પિટિટિવમાં આવે છે અને બોર્ડની દ્રષ્ટિએ પણ ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે. લગભગ એવું જોવા મળે છે કે આમાંથી 5 માર્ક્સનો દાખલો છે એ આવે છે. અચ્છા, વિદ્યુત ફ્લક્સ એટલે શું? વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા. તમને યાદ હશે આપણે લાસ્ટ લેક્ચરમાં વિદ્યુત ક્ષેત્ર રેખા કન્સેપ્ટ ભણ્યા, જેની લાક્ષણિકતામાં 7મી લાક્ષણિકતા છે એ આપણે બહુ જ સારી રીતે યાદ રાખેલી છે, જે હતી કે એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ત્યારે પણ મેં કીધું હતું કે ફ્લક્સ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે આજે આપણે જોઈશું. સૌથી પહેલાં વિદ્યુત ફ્લક્સ એની વ્યાખ્યા શું? તો જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં લીધેલા કોઈ પણ સપાટીમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. મિત્રો ધ્યાનથી જુઓ, વિદ્યુત ક્ષેત્રમાં શું હતું? વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતા હતી એમાં શું હતું? એકમ સપાટીમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાની સંખ્યા. અને વિદ્યુત ફ્લક્સમાં શું છે? કોઈ પણ સપાટીમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહેવાય છે. હવે આપણે બે બાબતો છે ને એને બહુ જ સારી રીતે ક્લિયર કરીએ. એક છે બંધ ગાળો, ક્લોઝ લૂપ. કેને કહેવાય? તો આ જે દોરેલા છે ને એ બધાને ક્લોઝ લૂપ કહેવાય. ક્લોઝ લૂપ એટલે જે દ્વિપરિમાણમાં બને. હું અહીંયાથી આમ ચાલુ કરું અને આમ ગમે એમ કરી અને અહીંયા પાછું પૂરું કરું તો આને ક્લોઝ લૂપ કહેવાય. અને બંધ પૃષ્ઠ કેને કહેવાય? તો બંધ પૃષ્ઠ એટલે 3D હોય. જેમ કે કોઈ ગોળો, સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, આ બધા જે છે એ 3D છે, એને બંધ પૃષ્ઠ કહેવાય. એટલે જ્યારે બંધ પૃષ્ઠ આવે ને તો એ 3D હોય, એમાં ફ્લક્સ શોધવું હોય ને તો આવી રીતે શોધી શકીએ. એમાં દાખલ થતી ક્ષેત્રરેખાની સંખ્યા માઇનસ બહાર નીકળતી ક્ષેત્રરેખાની સંખ્યા. કોમન સેન્સ છે? ત્રિપરિમાણમાં કોઈ પણ બંધ પૃષ્ઠ લઈએ તો એમાં કેટલી ક્ષેત્રરેખા પસાર થાય છે એ કેમ ખબર પડે? તો કેટલી આવીને કેટલી ગઈ એના ઉપરથી ખબર પડે. પણ ધારો કે તમે બંધ ગાળો લ્યો છો, ક્લોઝ લૂપ લ્યો છો, તો એમાં દાખલ થતી બહાર નીકળતી એવું અલગ અલગ ન થઈ શકે, કેમ કે એ તો સિંગલ પ્લેન છે, સમતલ છે. એટલે એમાં ફ્લક્સ શોધવું હોય ને તો એ સિમ્પલ શું થઈ જાય? પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. એટલે φ = n ક્યારે વાપરવાનું? જ્યારે બંધ લૂપ હોય, ક્લોઝ લૂપ એના માટે. અને φ = nout - nin ક્યારે વાપરવાનું? જ્યારે બંધ પૃષ્ઠ હોય ત્યારે. મિત્રો આ બે સૂત્રો છે ને એ જનરલી બોર્ડમાં યુઝ નહીં થાય, કમ્પિટિટિવ માટે આપેલા છે. ફ્લક્સને દર્શાવવા માટે આપણે φનો ઉપયોગ કરીએ છીએ. એટલે વ્યાખ્યા તમને બહુ સારી રીતે સમજાઈ ગઈ કે કોઈ પણ સપાટીમાંથી લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે, જેને φ વડે દર્શાવવામાં આવે છે. અચ્છા, હવે ધ્યાનથી જુઓ, અહીંયા ઓરેન્જ કલરથી તમને એક સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવેલું છે.
જેમાં આપણે એક નિશ્ચિત આકારના બંધ લૂપ મૂકીએ છીએ. ધારો કે આપણે આવું એક ચોરસ મૂકીએ છીએ. આ ચોરસ છે એની સપાટી જુઓ, એની સપાટી છે વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલી છે. એની સપાટી વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલી છે. હવે તમને ખબર છે કે ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબરૂપે હોય, એટલે ક્ષેત્રફળ સદિશ છે એ કઈ દિશામાં આવી જશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જશે. કેમ કે ક્ષેત્રફળ સદિશ છે એ સપાટીને લંબરૂપે હોય એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવી જશે. તો આનો ક્ષેત્રફળ સદિશ છે એ S1 છે, જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે. એવી જ રીતે આપણે બી આકૃતિમાં બીજી બંધ સપાટી લીધી છે, એટલે કે ક્લોઝ લૂપ લીધું છે. આ ક્લોઝ લૂપ જે છે એનો ક્ષેત્રફળ સદિશ S2 છે, જે આ સપાટીને લંબરૂપે છે. ધારો કે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે. હવે વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં એનો ઘટક આવી જાય S2 કોસ થીટા. અહીંયા તો ઘટક લેવાની જરૂર નથી, કેમ કે એ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હતો, પણ અહીંયા ઘટક લેવો પડશે એટલે S2 કોસ થીટા વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક આવશે. શા માટે ઘટક લેવો પડશે થોડી વારમાં સમજાઈ જશે. આ ત્રીજી આકૃતિ છે. એ ત્રીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે એનો ક્ષેત્રફળ સદિશ છે એ ઉપરની દિશામાં છે. ફરીથી સપાટીને લંબ હોય ક્ષેત્રફળ સદિશ, એ વસ્તુ મગજમાં યાદ રાખજો અને દરેક જગ્યાએ એ જોતા રહેવાનું, નોંધ લેતા રહેવાની. તો આપણે અહીંયા જુદી જુદી ત્રણ સપાટીઓ મૂકી છે અને એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્ષ આપણને મેળવવું છે. કઈ રીતે મેળવી શકીએ? તો પહેલા કિસ્સામાં આપણે મેળવીએ, પહેલા કિસ્સામાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ એનો ક્ષેત્રફળ સદિશ આવે છે. હવે આપણને ખબર છે કે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને ઈ કહેવાય. લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને ઈ કહેવાય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો S1 ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને કેટલું કહેવાય? એટલે ત્રિરાશી માંડીએ આપણે, એકમ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. તો S1માંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને શું કહેવાય? તો ત્રિરાશી ઉપરથી તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં આપણને પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા એટલે કે ફ્લક્સ ES1 મળશે. આ આપણને પહેલી સપાટી માટે ફ્લક્સ મળ્યું. બીજી અને ત્રીજી સપાટી છે એ યાદ રાખી લેશું. હવે આપણે બીજી સપાટી માટે ગણતરી કરીએ છીએ. તો બીજી સપાટી માટે ફ્લક્સ કેવી રીતે ગણી શકીએ? તો બહુ સારી રીતે તમે જોયું, બીજી સપાટીની આકૃતિ તમને યાદ છે. બીજી સપાટી જે છે એમાં ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા ખૂણો બનાવે છે, એટલે એનો લંબ ઘટક જે છે વિદ્યુત ક્ષેત્રની દિશાનો ઘટક, સપાટીને લંબ ઘટક. વિદ્યુત ક્ષેત્ર રેખાને લંબરૂપે પસાર કરવાની છે ને, તો ક્ષેત્રફળ સદિશ છે એ કઈ દિશામાં આવવો જોઈએ? ક્ષેત્રની દિશામાં, જે S2 કોસ થીટા થશે. તો એમાંથી પસાર થતું ફ્લક્સ શું થઈ જશે? તો ત્યાં ES1 હતું, તો અહીંયા ES2 કોસ થીટા આવશે. કેમ કોસ થીટા આવ્યું? કેમ કે જે ક્ષેત્રફળ લેવાનું છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લેવાનું છે, એટલે S2 કોસ થીટા ક્ષેત્રફળનો ઘટક છે એ જવાબદાર બનશે. અને તમને ખબર છે કે ES2 કોસ થીટા એટલે આપણે એને E.S2 લખી શકીએ. આ અદિશ ગુણાકાર છે, ખબર છે. A.B એટલે AB કોસ થીટા થાય, તો ES2 કોસ થીટા એટલે E.S2 થઈ જાય. આ વ્યાપક સૂત્રો છે મિત્રો, આને આપણે ગમે ત્યાં લગાડી શકીએ. અચ્છા, આના ઉપરથી આપણને એ ખબર પડી કે વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. એટલે વિદ્યુત ફ્લક્સ છે એ અદિશ રાશિ છે. અને એ વિદ્યુત ફ્લક્સનો એકમ શું થાય? તો ઈનો એકમ તમને ખબર છે, ન્યૂટન પર કુલંબ થાય. અને S એટલે ક્ષેત્રફળ સદિશ, એનો એકમ મીટર સ્ક્વેર થઈ જશે. એટલે વિદ્યુત ક્ષેત્રનો એકમ થઈ જશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. અથવા તો વિદ્યુત ક્ષેત્રનો બીજો એકમ પણ તમને યાદ છે, વોલ્ટ પર મીટર હતો. અને ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર, એટલે વિદ્યુત ફ્લક્ષનો બીજો એકમ થઈ જશે વોલ્ટ ઇન્ટુ મીટર. આ બંને એકમો આપણે યાદ રાખશું, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, અધરવાઇઝ વોલ્ટ ઇન્ટુ મીટર. હવે એવી જ રીતે આપણે સી આકૃતિ જોઈએ તો એમાં ક્ષેત્રફળ સદિશ જે S3 છે એ વિદ્યુત ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો એના સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે ગણવું હોય તો ES3 કોસ 90. કોસ 90 તો 0 થઈ જાય મિત્રો, એટલે ત્રીજી આકૃતિમાં કોઈ જ વિદ્યુત ફ્લક્ષ સંકળાશે નહીં. તો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એ ચર્ચા શેની હતી?
એ ચર્ચા હતી સમાન વિદ્યુત ક્ષેત્રમાં નિશ્ચિત આકારનું બંધ લૂપ મૂકવાથી મળતું ફ્લક્સ. એટલે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક એવો આકાર કે જેનો આકાર આપણને ખબર છે, જેનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ, એના માટે આપણે ફ્લક્સની ગણતરી કરી. હવે ધારો કે આપણે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં યાદચ્છિક આકારના પૃષ્ઠ માટે ગણતરી કરવી છે. શેના માટે ગણતરી કરવી છે? અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે તમને ખબર છે કેવું વિદ્યુત ક્ષેત્ર, અસમાન એટલે જેનું મૂલ્ય દરેક બિંદુએ સમાન ન હોય, મૂલ્ય બદલાતું હોય, એને મૂલ્ય અને દિશા બંને બદલાતા હોય એને અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એમાં યાદચ્છિક એટલે મજા આવે એવું પૃષ્ઠ લઈ લઈએ તો જોઈ શકો છો કે અહીંયા આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે એના અંદર આપણે એક યાદચ્છિક આકારનું પૃષ્ઠ મૂક્યું છે, અને આ અસમાન વિદ્યુત ક્ષેત્ર એટલે જુદા જુદા બિંદુઓ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જુદું જુદું હશે. તો આપણે આ સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એક સાથે ના ગણી શકીએ. મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણને કોઈ પણ ભૌતિક રાશિ ગણવી હોય અને એ ભૌતિક રાશિના સૂત્રમાં આવતી બીજી ભૌતિક રાશિ સતત બદલાયા કરતી હોય તો આપણે સૂક્ષ્મ ખંડોનો કન્સેપ્ટ લેવો પડશે, સ્મોલ એલિમેન્ટ કન્સેપ્ટનો યુઝ કરશું. એટલે આ સમગ્ર પૃષ્ઠને આપણે નાના નાના પૃષ્ઠખંડમાં વિભાગેલું કલ્પીશું, અને એમાંનો એક નાનો પૃષ્ઠખંડ અહીંયા આપણને ડેલ્ટા એસ વડે દર્શાવેલો છે. આ ડેલ્ટા એસ એટલો સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે કે એ પૃષ્ઠખંડ પૂરતું અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ ગણી શકીએ. ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર, આ નાના પૃષ્ઠખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અને આ જે પૃષ્ઠખંડ પાસે વિદ્યુત ક્ષેત્ર ઈ છે એને આપણે અચળ ગણી શકીએ. એટલે અહીંયા ઈ છે વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ જેટલું પૃષ્ઠખંડ છે. એટલે એવું વિચારો કે આપણે આટલા જ ભાગમાં ગણતરી કરવી છે તો આટલા ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર અચળ છે, ડેલ્ટા એસ જેટલું એનું ક્ષેત્રફળ છે. તો આ સૂક્ષ્મ ખંડમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? તો ઈ થાય ઈ ડોટ ડેલ્ટા એસ. સિમ્પલ છે. હવે નાની વસ્તુ માટે તો આપણે એને સમાન ગણી શકીએ, બદલાતું નથી એવું ગણી શકીએ. તો ઈ ડોટ ડેલ્ટા એસ વ્યાપક સૂત્ર પ્રમાણે થાય, પણ આપણને સમગ્ર પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ગણવું છે. તો આવા નાના નાના પૃષ્ઠખંડમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સોનો સરવાળો કરવો પડે, એટલે એના ઉપર સિગ્મા લગાડવું પડે. એટલે કુલ ફ્લક્સ શું થઈ જાય? તો કે સિગ્મા ડેલ્ટા ફાય, એટલે આવા નાના ફ્લક્સોનો સરવાળો. અહીંયા ડેલ્ટા ફાઈની આપણે કિંમત મૂકી દઈએ, ઈ ડોટ ડેલ્ટા એસ. પણ મિત્રો, તમને ખબર છે કે સિગ્મા ક્યારે લાગે? જ્યારે અસતત વિતરણ થયેલું હોય ત્યારે. પણ અહીંયા આવા બધા જ પૃષ્ઠખંડો છે એ સતત રીતે આવેલા હશે, એટલે સિગ્માની જગ્યાએ આપણે સંકલનનો ઉપયોગ કરીશું. એટલે આપણને કુલ ફ્લક્સ ગણવું હોય તો આપણે એમ કહી શકીએ કે આ કિસ્સામાં કુલ ફ્લક્સ જે છે એ ફાઈ ઇક્વલ્સ ટુ થઈ જશે સંકલન ઈ ડોટ ડીએસ. જોયું તમે? જેવું સંકલન આવે કે સૂક્ષ્મ પૃષ્ઠખંડ ડેલ્ટા એસ જે છે એને અતિ સૂક્ષ્મ લઈ લઈએ, સ્ટેન્સ ટુ ઝીરો, અને તમને ખબર છે જ્યારે આપણે સ્ટેન્સ ટુ ઝીરો લઈએ એટલે ડેલ્ટા ડીમાં ફેરવાઈ જાય. એટલે જ્યારે સંકલન આવે ત્યારે ડેલ્ટા એસ નહીં લખવાનું, શું લખવાનું? ડીએસ. આ પૃષ્ઠ સંકલન છે, આ જે સંકલન છે એ શું છે? પૃષ્ઠ સંકલન. પૃષ્ઠ સંકલન અને રેખા સંકલન બે પ્રકારના સંકલન હોય, ધીરે ધીરે એની માહિતી તમને મળશે, અત્યારે એની ઉપાધિ કરશું નહીં. તો આ આપણે જે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં યાદચ્છિક પૃષ્ઠ માટે સૂત્ર મેળવ્યું, આ પણ વ્યાપક સૂત્ર છે, આનો તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો. આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરવો અને જુદા જુદા દાખલાઓ ગણો. અચ્છા, એના ઉપરથી વિદ્યુત ફ્લક્સની આપણે વ્યાખ્યા બનાવીએ તો શું બને? તો કે વિદ્યુત ફ્લક્સ આ જે મેથેમેટિકલ ઇક્વેશન મળ્યું, ગાણિતીય સમીકરણ, એને જ આપણે શબ્દમાં લખીએ તો શું લખી શકાય? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ, કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રનું આપેલ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન. ફરીથી સાંભળીશું, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ એટલે પૃષ્ઠ પર
विद्युत क्षेत्रनु पृष्ठ संकलन। हवे आपणे एक मोस्ट इम्पोर्टंट नियम भणीए, गाउसनो नियम। बहु ज सरस छे, ध्यानथी एनु स्टेटमेंट जोईए। कोईपण बंद पृष्ठ साथे संकळायेलू विद्युत फ्लक्स एटले ते बंद पृष्ठ द्वारा घेराता विद्युत भार अने एप्साइलॉन नॉटनो गुणोत्तर थाय। कोईपण बंद पृष्ठ साथे संकळायेल विद्युत फ्लक्स एटले ते बंद पृष्ठ द्वारा घेरातो विद्युत भार अने एप्साइलॉन नॉटनो गुणोत्तर थाय। एने ज गणितीय रीते लखीए तो फाय बराबर ई डॉट डी एस, आ तो व्यापक सूत्र हतुं। पण आ गाउसनो नियम शू कहे छे, ई एम कहे छे के सिग्मा क्यू अने एप्साइलॉन नॉट ना गुणोत्तर जेटलू फ्लक्स थाय। बंद पृष्ठ साथे संकळायेलू फ्लक्स એટલે સિગ્મા ક્યુ અને એપ્સાઇલોન નોટનો ગુણોત્તર, જ્યાં સિગ્મા ક્યુ શું છે, બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, ઘેરાતો એટલે એની અંદર આવતો વિદ્યુતભાર, એની અંદર આવતો કુલ વિદ્યુતભાર, અને એપ્સાઇલોન નોટ તો તમને ખબર છે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે। હવે આજે ગાઉસનો નિયમ છે એની આપણે સાબિતી આપવાની છે। તો ગાઉસના નિયમની આપણે સાબિતી જોઈએ। अच्छा, साबिती जो ध्यान थी, अहीं मैं शू कर्यु छे, अहीं एक बिंदुवत धन विद्युत भार लई लीधो छे। ए बिंदुवत धन विद्युत भार जे मैं लीधो एनी आजूबाजू मैं एक बंद पृष्ठ लीधु। बंद पृष्ठ छे ए आपणे अहीं गोळो लई लीधो छे, कैपिटल आर त्रिज्यानो गोळो लीधो छे। हवे आ धन विद्युत भार छे, तमने खबर छे धन विद्युत भारनुं विद्युत क्षेत्र बहारनी दिशामां होय, एटले आनुं विद्युत क्षेत्र छे ए बहारनी दिशामां आवशे। आवी घणी बधी आपणे क्षेत्र रेखाओ दोरी शकीए, आजे ओरेन्ज कलरथी बे दोरी छे, ए मात्र जाणकारी માટે છે, બધી નથી દોરવી આપણે। હવે તમને ખબર છે કે આપણે સૂક્ષ્મ પૃષ્ઠખંડ લેવો પડશે, કેમ કે વ્યાપક સૂત્રમાં એની કિંમત મૂકવાની છે। તો આપણે અહીંયા સૂક્ષ્મ પૃષ્ઠખંડ લીધો છે, અને સૂક્ષ્મ પૃષ્ઠખંડ છે એની દિશા કઈ થશે, તો ગોળા માટે દિશા કઈ થાય, તમને ખબર છે સમતલને લંબ, એટલે ગોળાની સપાટીને લંબ। હવે ગોળાની સપાટીને લંબ થશે તો એનો મતલબ એમ છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા એમ જ હશે, જુઓ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય, અને ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ એટલે એ ત્રિજ્યાવર્તી થઈ જાય ને, તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય, ઝીરો થઈ જાય। અને હવે આ મિત્રો યાદ રાખશું, ગોળા માટે વિદ્યુત ક્ષેત્ર અને સૂક્ષ્મ પૃષ્ઠખંડ જે છે એનો ક્ષેત્રફળ સદિશ બંને સમાન દિશામાં હોય છે। ઓકે, અહીં કલ્પેલા ગોળામાંથી પસાર થતું ફ્લક્સ જે છે ફાઈ ઈ ડોટ ડીએસ થાય, આ વ્યાપક સૂત્ર છે। પણ એને આપણે સાબિત કરવું છે સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ, એટલે સિગ્મા ક્યુ બાય એપ્સાઇલોન નોટ એ આપણે સાબિત કરવું છે, કેમ કે એ જ તો છે ગાઉસનો પ્રમેય જે આપણને સાબિત કરવું છે। તો એ કઈ રીતે સાબિત કરશું, તો સૌથી પહેલાં આપણે વ્યાપક સૂત્રનો ઉપયોગ કરશું, કેમ કે વ્યાપક સૂત્ર તો ગમે ત્યાં ઉપયોગમાં લઈ શકાય એટલે જ તો એને વ્યાપક કહેવાય। તો સૌથી પહેલાં વિદ્યુત ફ્લક્સ એટલે શું થઈ જશે, તો કે ઈ ડોટ ડીએસ એટલે ઈ ડીએસ કોસ ઝીરો। શા માટે ઈ ડીએસ કોસ ઝીરો, ડોટ પ્રોડક્ટ છે, ઝીરો શું કામ લીધું, હમણાં તો એક્સપ્લેન કર્યું કે ઈ અને ડીએસ વચ્ચેનો ખૂણો ઝીરો થશે। હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય અચળ હશે। સી રીતે મૂલ્ય અચળ હશે, તો જુઓ ક્યુ વિદ્યુત ભારનું કેપિટલ આર અંતરે મૂલ્ય એટલે અહીંયા શું થાય, બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય ને, તો અહીંયા કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય, તો અહીંયા કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય, અહીંયા કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય, અહીંયા કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય, મતલબ કે સમગ્ર ગોળા ઉપર ઈનું મૂલ્ય છે એ કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર થાય, કેમ કે ગોળા ઉપર રહેલો પ્રત્યેક બિંદુ એના કેન્દ્રથી સમાન અંતરે હોય, અને અંતર સમાન તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન, એટલે ઈ અચળ છે, એને બહારે લઈ લઈએ। મિત્રો અહીંયા આ છે ને ફિઝિક્સમાં એ બાબતો ઘણી બધી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ઈ અચળ છે બહારે લઈ લો, પણ શું કામ અચળ છે, જો એ જ સમજાશે તો તમને દાખલા ગણવામાં તકલીફ નહીં પડે। ફિઝિક્સમાં સૌથી મોટો પ્રશ્ન કયો છે તમને ખબર છે, કયા દાખલામાં કયું સૂત્ર લાગે, ઈ એને જ ખબર પડે જેના કન્સેપ્ટ સારા હોય। એટલે આવી નાની નાની બાબતો બહુ સારી રીતે નોંધ કરવાની, એટલે ઈ અચળ છે એટલે એને બારે લઈ લીધું, તો સંકલનમાં શું રહી ગયું, સંકલનમાં ડીએસ રહી ગયું। આ ડીએસનું પૃષ્ઠ સંકલન શેના માટે લેવાનું છે, ડીએસનું પૃષ્ઠ સંકલન ગોળા માટે લેવાનું છે, તો ગોળા માટે પૃષ્ઠ સંકલન એટલે એનું પૃષ્ઠફળ, ગોળાનું પૃષ્ઠફળ કેટલું હોય, ફોર પાઈ આર સ્ક્વેર, એટલે અહીંયા ફોર પાઈ આર સ્ક્વેર આવી ગયું।
અને અને ઈ જે છે એની કિંમત હમણાં જ આપણે કીધી, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર ઇન્ટુ 4πr² તો r² ઉડી જશે. અને આ કે જે છે એની જગ્યાએ આપણે લખી શકીએ 1/4πε0, અને ઉપર બીજું શું બચ્યું હતું, ક્યુ અને 4π, તો 4π એ ઉડી જશે એટલે બચ્યું શું, ક્યુ ભાગ્યા ε0. જુઓ આ કેપિટલ ક્યુ એટલે શું, એટલે ગોળાની અંદર રહેલો વિદ્યુતભાર. એટલે શું, એટલે સિગ્મા ક્યુ, કેમ કે ગોળા દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે એને તો આપણે સિગ્મા ક્યુથી દર્શાવીએ છીએ. સિગ્મા ક્યુ એટલે એટલે પૃષ્ઠ દ્વારા, બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર, એટલે કેપિટલ ક્યુની જગ્યાએ સિગ્મા ક્યુ લખી નાખ્યું. તો આ રીતે મિત્રો આપણે આ ગૌસનું પ્રમેય સાબિત કરીએ છીએ. અચ્છા હવે એના અમુક મુદ્દાઓ છે એ ચર્ચી લઈએ. આમ સરળ જ છે બધા મુદ્દા, પણ ફરી એક વખત આપણે એ યાદ રાખવા પડે. સૌથી પહેલાં ગૌસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈ પણ આકાર અને સાઇઝ માટે સત્ય છે, ગમે તેવા આકાર અને સાઇઝ માટે એ સત્ય છે. પણ આપણે જો ગૌસનો નિયમ લગાડશું અને આપણે બંધ પૃષ્ઠ લેવું પડશે, જેને ગૌસિયન પૃષ્ઠ કહેવાય. શું કહેવાય, આપણે જે બંધ પૃષ્ઠ હમણાં ગોળો લીધો ને ત્યારે મેં તમને ના સમજાયું, કેમ કે એના ઉલ્લેખનીય મુદ્દા ચર્ચા નહોતા. પણ એ બંધ પૃષ્ઠને આપણે નામ શું આપશું, ગૌસિયન પૃષ્ઠ. એ ગૌસિયન પૃષ્ઠ આપણે ગમે તે આકારનું નહીં લઈએ, આપણે એની સમમિતિ પ્રમાણે લેશું, એટલે કાં તો નળાકાર લેશું અને કાં તો ગોળાકાર લેશું, જેનાથી ગણતરી સહેલી થઈ જાય. અચ્છા હવે હવે આ જે બાબત છે એ સમજીએ. જો ધારો કે અહીંયા કને કોઈ ક્યુ વિદ્યુતભાર છે, એની એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આમ બહાર નીકળે છે. અચ્છા હવે હવે આપણને આમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્ષ ગણવું છે. તો આપણે વિદ્યુત ફ્લક્ષ ગણવું હોય તો ખબર છે કે બંધ પૃષ્ઠ લેશું. ધારો કે હું અહીંયા આવું બંધ પૃષ્ઠ લઉં છું, તો આ બંધ પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્રરેખા પસાર થશે, જેટલી ક્ષેત્રરેખા પસાર થાય એને જ ફ્લક્ષ કહેવાય ને. તો કેટલી પસાર થશે, તો કે આ બધી પસાર થશે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ક્ષેત્રરેખાઓ. હવે વિચારી જુઓ, ના હું આવું ના લઉં અને આનાથી મોટું આમ લઉં તો કેટલી પસાર થશે, એટલી જ પસાર થશે. ના હું એવું ના લઉં, આવું 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 આમ 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 ગમે તે આકારનું લઉં તો તો એમાંથી એટલી જ પસાર થશે. મતલબ મતલબ કે પસાર થતું ફ્લક્સ આકાર અને સાઇઝ ઉપર આધાર રાખતું નથી, ગમે તેના માટે આ ગૌસનો પ્રમેય સત્ય છે. તો આપણે પહેલો મુદ્દો યાદ રાખીશું, ગૌસનો નિયમ એ લંબ એ બંધ પૃષ્ઠના કોઈ પણ આકાર અને સાઇઝ માટે સત્ય છે. બીજો મુદ્દો સેલો છે, અહીં સિગ્મા ક્યુ એ બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર છે, એટલે અંદર રહેલો વિદ્યુતભાર. પછી અંદર એ ક્યાં છે એના આરે લેવા દેવા નથી, ગમે તે સ્થાને હોય પણ અંદર રહેલો વિદ્યુતભાર છે. અચ્છા પછી જે ત્રીજો મુદ્દો છે કે ગાણિતીય સ્વરૂપમાં ડાબી બાજુ આવતું વિદ્યુત ક્ષેત્ર એ પ્રત્યેક વિદ્યુતભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર લેવામાં આવે છે. એટલે અહીંયા જોશું તો આ સમીકરણમાં સિગ્મા ક્યુ છે એ ઘેરાતો વિદ્યુતભાર, એટલે અંદર રહેલો વિદ્યુતભાર જ લેવાનું. પણ જો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એ એ બધાના કારણે લેવાનું, બધા વિદ્યુતભારના કારણે, અંદર હોય કે બહાર હોય, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે ને એક અસર છે. તમે એમ ના કહી શકો કે એ તારી અસર અહીંયા ના આવવી જોઈએ, આ આ ક્યુ ફોરને એમ ના, તારી અસર અહીંયા એમ ના હોય. વિદ્યુત ક્ષેત્ર એક અસર છે જે પરિણામી જ ચર્ચવાની હોય. એટલે એટલે ફરીથી જોઈએ તો અહીંયા જે સિગ્મા ક્યુ છે, આ જે ઉદાહરણ લીધું એમાં જુઓ મેં 4 વિદ્યુતભાર લીધા, Q1, Q2, Q3 અને Q4. તો એમાં એમાં અંદર કયા કયા વિદ્યુતભાર છે, Q1 અને Q3. તો જ્યારે ઘેરાતા વિદ્યુતભારની વાત હોય ત્યારે કયા વિદ્યુતભાર લેવાય, તો કે Q1 અને Q3 લેવાય. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરવી હોય તો અહીંયા જે મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ કોના કારણે મળે, એ Q1, Q2, Q3 અને Q4 બધાના કારણે મળે. સમજ્યા મિત્રો? બહુ જ સરસ. ચોથો મુદ્દો, અહીં ઉપયોગમાં લેવાતા બંધ પૃષ્ઠને ગૌસિયન પૃષ્ઠ કહે છે. સરળ છે, તમને ખબર છે. હવે એક પાંચમો મુદ્દો રહી જતો હતો એટલે અહીંયા લખ્યો છે, ગૌસના નિયમનો ઉપયોગ કરીને સમમિત વિદ્યુતભાર વિતરણનું વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય છે. મતલબ ગૌસનો નિયમ છે વિદ્યુત ફ્લક્ષ માટે, પણ એની ઉપયોગિતા શું છે, એની ઉપયોગિતા છે સમમિત વિદ્યુતભાર વિતરણનું
विद्युत क्षेत्र मेळवो, सममित विद्युत भार वितरण एटले एवुं के जेनो आकार आपणने खबर होय। आनी चार उपयोगिता छे, गाउसना नियमनी चार उपयोगिता छे। एक, विद्युत भारित तारना कारणे विद्युत क्षेत्र मेळवुं। बीजू, विद्युत भारित समतलना कारणे विद्युत क्षेत्र मेळवुं। त्रीजू, विद्युत भारित कवच गोळीय कवचना कारणे विद्युत क्षेत्र मेळवुं। अने चौथू, विद्युत भारित गोळाना कारणे उद्भवतु विद्युत क्षेत्र मेळवुं, जेनी चर्चा आवता लेक्चर में करीशुं। धन्यवाद मित्रों।